નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા. અને રોજ સાંજે 6 વાગે આપણે મળતા હોઈએ છીએ અને જનમત 2024 વિશે ચર્ચા કરતા હોય છે જુદી જુદી બેઠકોને લઈને. તો આજે વાત કરવાના છીએ બારડોલી લોકસભા બેઠક વિશે, જેમાં ભાજપ દ્વારા પ્રભુ વસાવા મેદાને છે તો કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ ચૌધરી મેદાને છે. તો રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી પ્રભુ વસાવાએ. તો માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી 2 ટર્મ પણ ચૂંટાયા છે પ્રભુ વસાવા. પ્રભુ વસાવાની આગળ જો વાત કરીએ તો 2014માં લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં તેઓ જોડાયા હતા. વર્ષ 2014માં બારડોલી લોકસભામાં ભાજપ તરફથી તેઓ ચૂંટાયા હતા. 2019માં પણ તેમને જીત મળી હતી. ભાજપે ત્રીજી વખત તેમને હવે રિપીટ કર્યા છે. સહકારી આગેવાન પણ તેઓ છે. આ સાથે સંગઠન ક્ષેત્રે પણ તેઓ સારી કામગીરી કરી રહ્યા છે. આ સાથે જ સિદ્ધાર્થ ચૌધરી, જે કોંગ્રેસનો ચહેરો છે, તેમની વાત કરવામાં આવે તો સિદ્ધાર્થ ચૌધરીના પિતા આદિવાસી સમાજમાં આગળ પડતું નામ ધરાવે છે. સિદ્ધાર્થ ચૌધરીના પિતાએ અપક્ષ ઉમેદવાર તરીકે અમરસિંહ ચૌધરીને હરાવ્યા હતા. તો કોંગ્રેસે યુવા નેતા તરીકે આગળ કર્યા છે અને સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો પણ મનાય છે. તેઓ નિર્વિવાદિત છબી છે. આ સાથે વ્યારાના પીઢ કોંગ્રેસીઓ સાથે તેઓ નિકટતા ધરાવે છે. સહકારી ક્ષેત્રે પણ તેઓ સક્રિય છે. વર્ષ 2019ના ચૂંટણી પરિણામ ઉપર આપણે નજર કરીએ તો ભાજપની 2019માં જીત થઈ હતી. ત્યાં વર્ષ 2019માં પ્રભુ વસાવા ઉભા હતા અને કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી ઉભા હતા વર્ષ 2019માં, પરંતુ તેઓની હાર થઈ હતી. બારડોલી બેઠકનો ઇતિહાસની જો વાત કરવામાં આવે તો વર્ષ 2008ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2 ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે આવી રહી છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી હતી, પરંતુ છેલ્લી 2 ટર્મની જો વાત કરવામાં આવે તો તેમાં ભાજપની જ સતત જીત થઈ રહી છે. કે 2014માં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી, જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા ત્યારે, તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ, મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદરૂપી મતદાન કરેલું, ત્યારે આ વખતે પણ આવી રીતે સમગ્ર મશીનરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ 3-3 ધારાસભ્યો, આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે. ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે. બેરોજગારીનો દર એટલી હદે વધી ગયો છે, ભરતી કરવાની જગ્યાએ, સરકારી નોકરીઓની ભરતી કરવાની જગ્યાએ પાર્ટીમાં ભરતીઓ થઈ રહી છે, એ કેવા પ્રકારનું શાસન છે? જ્યારે આપણે 5 લાખથી જીતવાની વાતો કરતા હોઈએ તો પછી આપણને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ તો આપણને નેતાઓને ભરતી કરવાની જરૂર ના રહે. એટલે હું માનું છું કે વર્તમાન પરિસ્થિતિમાં પ્રજાએ મન બનાવી લીધું છે આ વખતે કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે, અને મને સંપૂર્ણ આશા છે કે અમે ગુજરાતમાં સારામાં સારું પ્રદર્શન કરી અને સારી એવી બેઠકો અંકે કરીશું. તો આજ માટે ચર્ચા કરવા અમારી સાથે અમારા સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે અને વરિષ્ઠ પત્રકાર એવા હરેન્દ્રભાઈ બારડ જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા હરેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ જે બેઠક છે તેમાં કોનું વર્ચસ્વ વધારે લાગી રહ્યું છે? કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ જીતી હતી, પરંતુ છેલ્લી 2 ટર્મની જો વાત કરવામાં આવે તો ભાજપ સતત જીતતી આવી રહી છે. આ વર્ષે શું લાગી રહ્યું છે આપને? મેડમ, વાત કરીએ તો હાલ તો ભાજપનું જ વર્ચસ્વ વધારે લાગે છે. વિધાનસભાના ચૂંટણીના પરિણામ હતા કે 7 વિધાનસભા આ લોકસભા અંતર્ગત આવે છે. તમામ વિધાનસભા પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી હાલ ભાજપ પાસે એન્ટી ઇન્કમ્બન્ટ થી ખરી પણ મોદીનો ચહેરો વધારે કામ આવે. શહેરી વિસ્તારના મતદારો વધ્યા, એના પ્રમાણમાં કોંગ્રેસનું સંગઠન પાછું નબળું છે. એને લીધે ભાજપનું પલ્લું હાલ તો ભારે દેખાય છે. જી બિલકુલ. નિર્મલ, આપની પાસે આવવા માંગે છે. સ્થાનિકોનું શું મત છે, શું લાગી રહ્યું છે? નિર્મલ, આપને અવાજ આવી રહ્યો છે મારો?
લાગે છે અમારા સંવાદદાતા સુધી મારો અવાજ નથી પહોંચી રહ્યો. હરેન્દ્રભાઈ, આપને જ પૂછવા માંગીશ કે સ્થાનિકોની અત્યાર સુધીની કઈ કઈ માંગો રહી છે જે હજી સુધી પૂર્ણ નથી થઈ? નેશનલ હાઈવે ઓથોરિટીના મોટાભાગેના પ્રોજેક્ટો છે જે સમય અવધિમાં પૂરા થયા નથી. ઘણા મોટા પ્રોજેક્ટો છે જેને લીધે સ્થાનિકોમાં નારાજગી છે. તો વાત કરીએ તો સુરત જિલ્લાનું પલસાણામાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ઓવરબ્રિજ ની વાત હતી, જે 2017 ગત લોકસભાની ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત વિધિ કરી હતી. પ્રભુભાઈ વસાવત તાલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાહેબે, ત્યારબાદ એ કામ જ નહીં થયું હતું. હાલની પરિસ્થિતિમાં લોકોમાં આક્રોશ થતો તો ફરી હાલમાં આચારસંહિતા જાહેર થાય તેના 3 દિવસ પહેલા પાછું બીજી વાર લોકો એમણે ખાતમુહૂર્ત કરવાની ફરજ પડી. એ રીતે જ અહીં સુરત બારડોલી રોડ પર દત્તન બીચ છે એ મોટી સમસ્યા છે. એવી કેન્દ્ર સરકાર ને રેલવે ને લઈ લાગે કે બીજ ની કામગીરી શરૂ કર્યા ને લગભગ 7 વર્ષનો સમય વીતી ગયો, પૂરા નથી થતા. એને જી બોલો. જી હરેન્દ્રભાઈ, એ જ રીતે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર ને હસ્તક જે કઈ મોટા પ્રોજેક્ટ છે રેલવેના કે બ્રિજના, એ કામગીરી થતી નથી. બીજો સૌથી મોટો વીક પોઈન્ટ એમ જોવા જઈએ તો પ્રભુભાઈનો જનસંપર્ક ઓછો જણાય આવે, જેનો વિરોધ ખાસો લોકોમાં જોવા મળે. હાલના જે મેં આપને વાત કરી તે પ્રમાણે ફરી ખાતમુહૂર્ત વિધિનો જે પ્રોગ્રામ હતો તેમાં ગામના સરપંચે જાહેર મંચ પર એમની સામે વિરોધ નોંધાવ્યો હતો કે તમે અહીં પછી પ્રજા વચ્ચે આવતા જ નથી. એમ એ રીતે એન્ટી ઇન્કમ્બન્ટ થી તો છે, પણ સાથે સાથે પ્રજા એ પણ સ્વીકારે છે કે અમે તમને નથી જોઈને પણ મોદીને જોઈને મત આપશું. એ રીતે મોટાભાગની બેઠકોનો આ જ મત રહ્યો છે મોટાભાગના લોકોનો કે મેઇન જે ચહેરો છે કેન્દ્રમાં એને જોઈને જ લોકો ભાજપને મત આપી રહ્યા છે, પરંતુ સ્થાનિક ચહેરાને કોઈ ધ્યાને નથી લેતું. આ વિશે આપનું શું માનવું છે? વાત તદ્દન સાચી છે. આ જ પરિસ્થિતિ છે. પ્રભુભાઈ એક સરકારી સંસ્થા ડિસ્ટ્રિક્ટ બેંક છે સુરતની મોટી, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણી પણ હારી ગયા હતા 3 વર્ષ પહેલા. સંસદ તરીકે બહુ મોટી નિષ્ફળતા ગણાઈ શકાય, પરંતુ હવે જાતિવાદ ફેક્ટર ને લઈ તેમને ટિકિટ પાછી ફાળવવામાં આવી છે, એ પણ વાસ્તવિકતા છે. જી બિલકુલ. અમારા સંવાદદાતા નિર્મલ પણ જોડાયેલા છે. નિર્મલ, જણાવશો કે ત્યાંના સ્થાનિકોનો શું મત છે, કોની તરફ પલડું ભારે લાગે છે? જી ચોક્કસથી, કે હાલ જે પ્રમાણે વિધાનસભા લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોનો જણાવી રહ્યા છે, કારણ કે ભાજપે જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોને કારણે લોકો હાલ તો જે લોકસભાના ઉમેદવાર પરથી વસાવા છે તેને જ મત આપવાનું મન બનાવીને બેઠા છે, પરંતુ તેની સામે જ કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ ચૌધરીને ઉઠાવવામાં આવ્યા છે. અને જે તાપી જિલ્લો છે એ સમગ્ર આદિવાસી જિલ્લો ગણાય છે, પરંતુ મહત્વનું ગણી શકાય કે જે વિધાનસભા તાપી જિલ્લાની છે એ તાપી જિલ્લાની વિધાનસભા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે વાત કરે એ તમામ હાલ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે ચોક્કસથી જે પ્રમાણે હાલ જે જોવાઈ રહ્યું છે કે આ જે લોકોનું મન છે હાલ ભાજપ તરફ છે, પરંતુ જે પ્રભુ વસાવાની લોકસભાના બીજી ટર્મમાં અને હાલ બીજી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છે અને તેની એન્ટી ઇન્કમ્બન્સી જોઈ શકાય, કારણ કે પ્રભુ વસાવા જે ચુનાવ જીત્યા પછી લોકોનો જે જનસંપર્ક હોય છે એ જનસંપર્કમાં આવતા ન હોવાની પણ લોકોની રાવ છે, પરંતુ જે મોદી નો ચહેરો છે અને મોદી ના લહેરમાં પ્રભુ વસાવા પણ વિજેતા થશે એવું હાલ તો લાગી રહ્યું છે. જી બિલકુલ. હરેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે વર્ષ 2019 તુષાર ચૌધરી હાર્યા હતા, કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમની હાર પાછળનું મુખ્ય કારણ શું માનવામાં આવી રહ્યું છે? મોદી ઇફેક્ટમાં જ એમની જીત થઈ હાર થઈ હતી. આમ તો તુષાર ચૌધરી પણ નિર્વિવાદિત ચહેરો માનવામાં આવે છે. એમની સાચી સારી ને અથવા યુવા મતદારો છે જે મોદી લહેર ચાલી હતી 2019 એમાં જ તુષાર ચૌધરીનો પરાજય કર્યો. બિલકુલ. અને હવે નવી આશા સાથે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા છે, તો શું લાગી રહ્યું છે? હવે સિદ્ધાર્થભાઈનો ચહેરો સારો છે, તેમના પિતાજીનું એક મોટું નામ છે, પરંતુ જોવા જઈએ તો વ્યારા તાપી વાત કરતા જે સુરત જિલ્લામાં 5 વિધાનસભા વિસ્તાર છે, આ 5 વિધાનસભા વિસ્તારમાં સિદ્ધાર્થભાઈનું નામ એક નવું છે લોકો માટે, એ તકલીફ ઉભી રહેશે.
બાકી તાપીમાં તેમને પ્લસ પોઈન્ટ રહેશે. તાપી જિલ્લાની જે બે વિધાનસભા છે, વ્યારા અને નિઝર, તેમાં તેમનો પરિસ્થિતિ સારી રહી. પરંતુ સિદ્ધાર્થ ચૌધરીનું સુરતમાં, ધારો કે કામરેજ વિધાનસભાની વાત કરીએ તો આપણે સુરત મહાનગરપાલિકાનો મોટો વિસ્તાર સમાવેશ છે. તેમને માટે સિદ્ધાર્થ ચૌધરી એક નવો ચહેરો છે. એ રીતે બારડોલી વાત કરીએ, આ તમામ પરિસ્થિતિમાં તેઓ બંધ બેસતા આવતા નથી. આ એક મોટી વાત છે કે સિદ્ધાર્થ ચૌધરીના પિતાજી છે અમરસિંહ જેઠ ચૌધરી, એમને જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને વ્યારામાં ચૂંટણી હરત ને જીના દરજી સાથે સંકળાયેલા છે. આમ ચિયરીના મોટા નેતાઓમાં તેમની ગણતરી થાય છે. પરંતુ એ બધું હવે ભૂતકાળ જેવું થઈ ગયું છે, કારણ કે નવી પેઢી સિદ્ધાર્થ ચૌધરીને કે અમરસિંહ જેઠ ચૌધરીનો એટલો સંપર્ક નથી, એ પણ એક વાસ્તવિકતા છે. બિલકુલ નિર્મલ, અનુસૂચિત જનજાતિ માટે પણ આ વિસ્તાર છે, આ બેઠક છે, તે અનામત છે, તો આવા લોકોને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે ખરું? ચોક્કસથી, કારણ કે જે પ્રમાણે આ અનુસૂચિત જનજાતિની આ સીટ છે અને મોટા બધું મતદારો છે, પરંતુ મહત્વની વાત છે કે જે કામરેજ વિધાનસભાની અંદર જે સુરત શહેર ગીર વિસ્તારના જે મતો આવે છે એ તરફી રહ્યા છે. ગત લોકસભામાં પણ 1-1 સાઈડ એન્ટી ઇન્કમ્બન્સી હતી, લોકો પરભુ વસાવાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ જયારે મત આપવાની વાત આવી ત્યારે ભાજપને જ વોટ આપ્યા હતા. ખાસ કરીને જે સુરત જિલ્લાની લોકસભા, બારડોલી લોકસભા છે અને તાપી જિલ્લાની જે વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં જે પ્રમાણે લોકો યુવા મતદારો છે એ ભાજપ તરફી રહ્યા છે, ત્યારે આ વખતે પણ જે મતદારો છે એ ભાજપ તરફી જ રહેશે એવું હાલનું વાતાવરણ લગી રહ્યું છે. પરંતુ જે સ્થાનિક સ્તરની વાત કરીએ તો એકંદરે સ્વીકૃત ચહેરો પણ તેમને માનવામાં આવી રહ્યો છે સિદ્ધાર્થભાઈને, તો શું લાગી રહ્યું છે હરેન્દ્રભાઈ આપને? સ્વીકૃત ચહેરો તો છે, ભાજપના મત તોડી શકે એવું લાગે છે. આમ આદમી પાર્ટીનું હવે કોંગ્રેસ સાથે ગઠબંધન છે, કેટલો હાલ છે વિધાનસભાની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીનું દોર હતું, ઘણી જગ્યાએ જોવા જાય કે સિદ્ધાર્થભાઈ જેવી જગ્યાથી હાલ વ્યારાના કહેવાય. વ્યારામાં ગત વિધાનસભાની ચૂંટણીની પરિણામની વાત કરીએ તો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના મત વધારે હતા. હવે જોવું એ રહ્યું કે આમાં ગઠબંધન થયું છે, આ સમયે સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતાઓ કયું વલણ અપનાવે એક મોટું ફેક્ટર સાબિત કરશે. બિલકુલ, કોંગ્રેસે આ વખતે પોતાની જીત મેળવવી હશે તો શું કરવું પડશે, શું લાગી રહ્યું છે, કેવા પ્રકારના કાર્યો કરવા પડશે, કેવા પ્રકારના વાયદાઓ કરવા પડશે નિર્મલ? જે પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નવા ઉમેદવાર ઉભા રાખ્યા છે, સિદ્ધાર્થ ચૌધરી, તેના પિતા શ્રી જે અમરસિંહ જેઠ ચૌધરી છે તેઓ અગાઉ અપક્ષ ઉમેદવાર તરીકે જે માજી મુખ્યમંત્રી હતા અમરસિંહ ચૌધરી અને તેમને હરાવ્યા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ જે પ્રમાણે નવો ચહેરો જોડાયો છે, કોંગ્રેસે પોતાનું જે સંગઠન છે સંગઠન મજબૂત કરવું પડશે અને તેમને જે લોકોને વાયદા કર્યા છે એ વાયદા નિભાવવા પડશે. કારણ કે હાલ તો સિદ્ધાર્થ ચૌધરી નવો ચહેરો છે, યુવાન છે અને યુવાઓમાં પણ હાલ કોંગ્રેસના કાર્યકરોમાં જુવસ મજો જોવા મળી રહ્યો છે અને તેઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, પરંતુ તેની સામે ભાજપનું સંગઠન વધારે મજબૂત હોય એવું હાલ લાગી રહ્યું છે. કારણ કે ભાજપ બુથ લેવલે કામ કરી રહ્યું છે અને જે તમામ ઉમેદવારો જે બુથ એજન્ટો અને યુવાના તેની કાર્યવાહી જો હાલ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે સંગઠન છે તેનું મજબૂત બનાવવું પડશે અને ત્યારબાદ જે મતદારો છે મતદાનોને મતદાન મથક સુધી લઈ જવા માટે કોંગ્રેસે વધુ મહેનત કરવી પડશે. જી બિલકુલ, હરેન્દ્રભાઈ આપને પૂછવા માંગીશ, કોંગ્રેસની હાલની જો પરિસ્થિતિ આપણે જોઈએ તો તેમાંથી જે જૂના નેતાઓ છે, જે ધારાસભ્યો છે, તે એક બાદ એક રાજીનામાઓ આપી રહ્યા છે અને કોંગ્રેસ પાસે વધારે કે પછી નવા ચહેરાઓ નથી, તો શું લાગી રહ્યું છે કોંગ્રેસની સ્થિતિ? એ જ પરિસ્થિતિ હાલ હવે ચાલુ થઈ છે. હવે ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય પછી જે ભાજપે છે હવે કોંગ્રેસના નાના નાના કાર્યકરોને બી તોડવાનો પ્રયત્ન શરૂ કર્યા છે. ધીમે ધીમે આ પરિસ્થિતિ છે, હવે કેટલું ડેમેજ કરે આવનારા દિવસોમાં એ પરિસ્થિતિ ધ્યાન રહે છે. હાલ એ મુખ્ય બાબત જ એ છે કે કોંગ્રેસ પાસે કોઈ સંગઠન મળતું જ નથી. આપણે ચૂંટણી ટાઈમે નજરે પડે ત્યાર પછી જોવા જઈએ તો આપણે ફિલ્મમાં ફરતા રહીએ, કોઈ પણ નેતા જે કોઈ પણ પ્રકારનો જે વિરોધ હોય એ જે બધા કાર્યક્રમો હોય તેમાં ગણતરીના ઘણી વાર એવું થઈ જાય છે કે
એ લોકોના વિરોધો કે આવેદન પત્ર ના પ્રોગ્રામ હોય ત્યારે કાર્યકરો કરતા તો પોલીસની સંખ્યા વધારે હોય. બિલકુલ આવી પરિસ્થિતિને એમનું સંગઠન માળખું જો મજબૂત થાય તો કોંગ્રેસ ટક્કર આપી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે. જી બિલકુલ હરેન્દ્રભાઈ અને નિર્મલ આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર.